ધોરણ 11 વિશે વાણિજ્ય પત્ર વ્યવહાર સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ 2 ચેપ્ટર નંબર 5 નિયમન પત્ર. તો આપણે આગળના લેક્ચરમાં નિયમન પત્રનો અર્થ અને એનું મહત્વ વિશે સમજ્યા હતા. આજે આપણે એની જોગવાઈ સમજવાની છે. તો ઘરે તમને મેં કીધું હતું કે ઘરે અર્થ તૈયાર કરી દેજો નિયમન પત્રનો અને એનું મહત્વ. મહત્વમાં 5 મુદ્દા પ્રશ્ન પૂછાય કે નિયમન પત્રનું મહત્વ સમજાવો. તો નિયમન પત્રના મહત્વમાં કેટલા મુદ્દા આવશે? 5 મુદ્દા. પહેલો મુદ્દો છે રોજબરોજના વહીવટમાં ઉપયોગી. બીજા નંબરમાં છે સેક્રેટરીનું મહત્વ. ત્રીજા નંબરમાં છે શેરહોલ્ડર માટે ઉપયોગી. ચોથા નંબરમાં આવે છે કે વિવિધ સંબંધો નક્કી કરવા માટે નિયમનપત્ર ઉપયોગી. અને પાંચમા નંબરમાં આવે છે કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે ઉપયોગી. હવે આ બે પ્રશ્ન પછી નવો પ્રશ્ન છે કે નિયમનપત્ર અંગે કંપની ધારામાં કાનૂની જોગવાઈ. તો કે એમાં કંપની ધારામાં કાનૂની જોગવાઈ કઈ? એ જ કાનૂની જોગવાઈ આવે છે. તો પ્રશ્ન પૂછાય કે નિયમનપત્રમાં કંપની ધારામાં કાનૂની જોગવાઈઓ દર્શાવો. તો પહેલું છે જોગવાઈમાં એમ સમજાવે છે કે જે આવેદનપત્રમાં સહી કરે એને નિયમનપત્રમાં પણ સહી કરવી પડે. એટલે કે જેટલી વ્યક્તિઓ આવેદનપત્રમાં સહી કરે છે એ દરેક વ્યક્તિઓએ નિયમનપત્રમાં પણ સહી કરવી જરૂરી બને છે. બીજા નંબરમાં કહે છે કે સહી કરનારે પોતાનો સરનામો, ધંધો અને જરૂરી વિગતો જણાવી પડે. એટલે કે જે વ્યક્તિ સહી કરે છે એને એનું પોતાનું સાચું સરનામું લખવાનું, જે ધંધો નોકરી વ્યવસાય કરતા હોય એ, અને જે પણ વિગતો માગી હોય બધી જ વિગતો એને એમાં જણાવવાની પડે છે. ત્રીજા નંબરની જોગવાઈમાં એમ સમજાવે છે કે સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે કરવી પડે. એટલે કે જે પણ સહી કરે છે નિયમનપત્રમાં એમાં જે સાક્ષી હોય છે, જે સાક્ષીનું નામ દર્શાવેલ હોય એ સાક્ષીની સામે સહી કરવી પડે છે. ચોથા નંબરમાંની જોગવાઈમાં સમજાવે છે કે નમૂનામાં આપેલ નિયમનપત્રમાં સમાવેલ તમામ નિયમોનો કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી શકે. એટલે કે નિયમનપત્રમાં જે નિયમો આપેલા છે એ બધા જ નિયમોમાંથી કંપની કોઈ નિયમનો પણ કંપની સ્વીકાર કરી શકે છે. પાંચમા નંબરની જોગવાઈમાં સમજાવે છે કે કંપની નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલ છે. એટલે કે જે પણ જોગવાઈ જણાવેલી હોય એ નિયમનપત્રમાં એ કંપનીએ એનું પાલન કરવું જરૂરી છે. એમાંથી કોઈ જવાબદારીમાંથી એ છટકી શકે નહીં. એટલે કે કંપનીમાં જેટલા સભ્યો કામ કરે છે એમાંથી કંપની એ સભ્ય તરફની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. છઠ્ઠા નંબરની જોગવાઈમાં કે આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં. સાતમા નંબરની જોગવાઈમાં ખાનગી કંપની અને નિયમનપત્રમાં નીચેની 3 વિશેષતાઓ દર્શાવવી પડે. તો કહે છે કે કંપનીનો સભ્ય ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે. એટલે કે કંપનીનો સભ્ય ઓછામાં ઓછી કેટલી સંખ્યા હોવી જોઈએ? 2 અને વધુમાં વધુ તે 200 સુધીની સભ્ય સંખ્યા રાખી શકે. અને કે શેરની ફેરબદલી ઉપર પણ નિયંત્રણ મૂકવામાં આવે છે. શેરની ફેરબદલીનું ચેપ્ટર તમારે આવશે 12મા ધોરણમાં. તો કહે છે કે શેરની ફેરબદલી એટલે શું? એટલે કે જે પણ તમે શેર બીજાના નામે ટ્રાન્સફર કરો, ફેરબદલી કરો, એના ઉપર પણ નિયંત્રણ મૂકવામાં આવશે. કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ આપી શકે નહીં. ઘણી વખત શેર ખરીદવા માટે આપણે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપતા હોઈએ છીએ, પરંતુ આની અંદર કંપની પોતાના શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે નહીં. કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમનપત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. આવી કોઈ પણ વ્યક્તિ નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં આવીને તપાસ પણ કરી શકે છે, જરૂરી ફી ભરી અને નકલ પણ મેળવી શકે છે.
એટલે કે કંપની સાથે જે સંબંધ ધરાવતર હોય એટલે કે જે વ્યક્તિ કામ કરતા હોય એને નિયમન પત્રની જાણ છે અને એમાં પણ એમાં જે પણ કાયદા જણાવેલા હોય એ કાયદા એને માનવા પડે એટલે કે એને કાયદા પ્રમાણે જે નિયમો હોય એ અનુસાર એને એ નિયમો અને એ જે વ્યક્તિ હોય છે એને નિયમન પત્ર અંગે કંપનીની ની ઓફિસમાં આવીને તપાસ પણ કરી શકે છે. જરૂરી ફી પણ તે ફી પણ ભરી શકે છે અને જરૂરી ફી ભરી અને ત્યાંથી જે રસીદ આપવામાં આવે છે એની નકલ પણ મેળવી શકે છે. પછી આવે છે કે કંપની ધારાની જોગવાઈઓને આધીન આવેદન પત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરી અને પોતાના નિયમન પત્રમાં તે ફેરફાર કરી શકે છે. કંપની ધારાની જે જોગવાઈઓને આધીન જે આવેદનપત્રમાં જે શરતો નક્કી કરી હોય જે નિયમો બનાવેલા હોય એ ઠરાવ પસાર કરી અને પોતાના નિયમનપત્રમાં તે જરૂરી ફેરફાર કરી શકે છે. નિયમનપત્રમાં આદ્ય સ્થાપક તરીકે દર્શાવેલ વ્યક્તિ એ વ્યક્તિઓનું સોગંદનામું જેમાં પોતાને કંપનીની સ્થાપના કંપનીની રચના એની વ્યવસ્થાપન અને એના સંબંધમાં કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવવામાં આવેલ નથી એ પ્રકારનું એને નિવેદન આપવું પડે. એટલે કહે છે કે જ્યારે પણ કંપનીની સ્થાપના કરે ત્યારે જે વ્યક્તિઓનું સોગંદનામું હોય છે એમાં કંપનીની સ્થાપનાની રચના કરતી વખતે જે પણ વ્યવસ્થા પણ અને એના સંબંધમાં એટલે કે કોઈ ગુનો કરેલો હોવો જોઈએ નહીં અને તે કોઈના કોઈ ગુનામાં દોષિત ઠરાવેલો હોવો જોઈએ નહીં એટલે કે કોઈ ગુનામાં સંબંધિત નથી એ પ્રકારનું એને નિવેદન આપવું પડે. આ હતી તમારી નિયમન પત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈ. હવે નિયમનપત્રમાં આવરી લેવામાં આવતી વિગતો એટલે કે નિયમનપત્રમાં કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે નવો પ્રશ્ન છે. તો કે નિયમ પ્રશ્ન પૂછાય કે નિયમનપત્રમાં સમાવવામાં આવતી વિગતો દર્શાવો. તો કેટલી વિગતો સમાવવામાં આવે? કુલ 11 વિગતો નિયમનપત્રમાં સમાવવામાં આવતી હોય છે. તો પહેલું કહે છે કે નિયમનપત્રમાં જે પ્રાથમિક કરાર થયા હોય એનો સ્વીકાર કર્યો છે કે નહીં, શેરની સંખ્યા એટલે કે તેની દાર્શનિક કિંમત, શેરના હપ્તા અંગેના નિયમો, શેરની ફેરબદલી અંગેના નિયમો, શેરના વર્ણ ચૂકવાયેલ કિંમત અંગે કંપનીનું લિયન હકને કંપનીનો વિશેષ હક તરીકે પણ ઓળખવામાં આવે છે, શેરનું પ્રેષણ અને શેરના જપ્તી અંગેના નિયમો, અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલ મૂડી, ખાનગી કંપનીમાં શેરનું હસ્તાંતરણ અને નિયંત્રણ, સામાન્ય સભામાં સંબંધી નિયમો, સંચાલક મંડળમાં સત્તા અને ફરજો અને ડિવિડન્ડ અંગેના નિયમો. આ નિયમનપત્રમાં કઈ આ બધી વિગતો સમાવવામાં આવતું હોય છે? ફરીથી ધ્યાન આપો, નિયમનપત્રમાં સમાવવામાં આવતી વિગતો કે તો પહેલાં તો એના પ્રાથમિક કરાર થયા છે કે નહીં, તે સ્વીકાર છે કે નહીં, શેરની સંખ્યા, શેરની દાર્શનિક કિંમત, એના હપ્તા અંગેના નિયમો, એના ફેરબદલી અંગેના નિયમો, ત્યારબાદ શેરની વર્ણ ચૂકવાયેલ કિંમતને લિયન, શેરનું જપ્તી અંગેના, અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલ મૂડી, ખાનગી કંપનીનો શેર હસ્તાંતરણનું નિયંત્રણ, સામાન્ય સભામાંના સંબંધી નિયમો, સંચાલક મંડળની સત્તા ફરજો અને ડિવિડન્ડ અંગેના નિયમો. આ તમારા જે તમારું ચેપ્ટર છે એની અંદર આ નિયમનપત્ર અંગે કંપની ધારાની જોગવાઈ અને નિયમનપત્રમાં સમાવાતી એટલે કે આવરી લેવાતી વિગતો, આ જે બે પ્રશ્નો છે એ ઘરે તમારે તૈયાર કરવાના છે. એના પછી આવે છે તમારો નવો પ્રશ્ન કે કંપની ધારામાં જે ટેબલ હોય છે ટેબલ એથી માંડીને આઈ જે સુધીના એ તમારે પ્રશ્ન તમારો જે આ કોર્સ 30% કેન્સલ થયો છે એમાં તમારે પ્રશ્ન તૈયાર કરવાના રહેતો નથી. તમારે કંપની ધારાના 2013 પરિશિષ્ટમાં જે ટેબલ છે એફથી માંડીને જે સુધી એ કોઈ પણ ટેબલ તૈયાર કરવાના નથી. એના પછી તમારે આવેદનપત્ર અને નિયમનપત્રનો તફાવત, એ આવેદનપત્ર અને નિયમનપત્રનો તફાવત પરીક્ષામાં પૂછાય છે, તો આવેદનપત્ર અને નિયમનપત્રનો તફાવત તૈયાર કરવાનો છે.
તો હવે ધ્યાન રાખો આવેદન પત્ર અને નિયમન પત્રનો તફાવત. પહેલાં તો સૌપ્રથમ આપણને આવેદન પત્રનો અર્થ અને નિયમન પત્રનો અર્થ ખબર હોય તો પહેલો મુદ્દો આપણે એ લખી શકીએ. એટલે જ્યારે પણ ચેપ્ટર ચાલતું હોય ત્યારે આપણે ધ્યાન રાખવાનું, આવેદન પત્રનું ચેપ્ટર આપણે ચાલી ગયું છે તો હવે છે નિયમન પત્રનું ચેપ્ટર, એ પણ આજે પૂર્ણ થઈ જશે. તો કોઈ પણ તફાવત લખો તો સામે પહેલાં ક્રમ, મુદ્દા અને આવેદન પત્ર અને નિયમન પત્ર. તો પહેલો મુદ્દો છે કે કંપનીની નોંધણી, તો કે આવેદન પત્રમાં કંપનીની નોંધણી થાય કે નહીં. તો આવેદન પત્રમાં તો શું હોય છે, ફરજિયાત હોય છે કે એટલે કે દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આ દસ્તાવેજ બનાવવો ફરજિયાત છે. તો જ્યારે બી આપણે આવેદન પત્રનું ચેપ્ટર ભણતા હતા ત્યારે આવેદન પત્ર એ શું છે, એક અગત્યનો દસ્તાવેજ છે. તો જ્યારે નિયમન પત્ર જે છે એ નિયમન પત્રમાં શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની માટે આ મરજિયાત દસ્તાવેજ છે. જો દસ્તાવેજ ન બનાવે તો ટેબલ એફ અપનાવી શકે. બીજા નંબરમાં છે નોંધણીની જરૂરિયાત, એટલે કે નોંધાવવું પડે કે નહીં. તો કહે છે કે આવેદન પત્રમાં કંપની રજિસ્ટર પાસે નોંધણી ફરજિયાત છે, જ્યારે નિયમન પત્રમાં ટેબલ એફ અપનાવે તો નોંધણી ફરજિયાત નથી. એનું મહત્ત્વ, આવેદન પત્ર એ શું છે, એ પાયાનો દસ્તાવેજ છે, જ્યારે નિયમન પત્ર એ આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે. ઉદ્દેશ્ય, આવેદન પત્રનું શું ઉદ્દેશ્ય હોય છે, એટલે કે છે કે એનું કાર્યક્ષેત્ર આગળ વધારવાનું. તો કે આવેદન પત્ર એ કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે અને એ કાર્યક્ષેત્રથી કંપની આગળ વધી શકે કે નહીં. નિયમન પત્રમાં કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવામાં આવશે તે નક્કી કરે છે. એના પછી આવે છે ફેરફાર, એટલે કે આવેદન પત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકતા નથી, કારણ કે એમાં વિધિ બહુ લાંબી હોય છે, જે અટપટી ખર્ચાળ હોય છે, એના કારણે જરૂરી પરવાનગી લેવી પડતી હોય છે. અને નિયમન પત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે છે, કારણ કે શેરહોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને ફેરફાર કરવામાં આવે છે, કે જેમાં ટ્રિબ્યુનલની પણ ખાસ કિસ્સામાં પરવાનગી લેવી પડતી હોય છે. હવે આવે છે એના સત્તાની મર્યાદા, તો કે આવેદન પત્રમાં નક્કી કરેલ ઉદ્દેશોની બહાર જઈને કંપની કોઈ કાર્ય કરી શકે નહીં, અને જો કોઈ પણ કાર્ય કરે તો સભ્યો તેને મંજૂર કરી શકે નહીં. એટલે કે જે પણ કાર્ય કરે એને એની મર્યાદામાં રહીને કરવાના હોય છે, અને જો એને એની મર્યાદાની બહાર જઈને કાર્ય કરે તો એને સત્તા બહારના કાર્ય કહેવાય. પણ એમાં એની સામે નવો મુદ્દો છે નિયમન પત્ર, તો કે નિયમન પત્રની મર્યાદાની બહાર જો કોઈ કાર્ય કરવામાં આવે તો સભ્યોને તેની મંજૂરી આપી શકે છે. હવે આવે છે એનો સંબંધ, આવેદન પત્ર એ બાહ્ય જગત એટલે કે બહારની વ્યક્તિ અને જાહેર જનતા સાથે સંબંધ ધરાવે છે, જ્યારે નિયમન પત્ર એ કંપની અને તેના સભ્યો વચ્ચે આંતરિક સંબંધોનું નિયમન છે. પછી આવે છે નવો મુદ્દો સર્વોપરિતા, આવેદન પત્ર એ નિયમન પત્રને આધીન નથી, કે જ્યારે નિયમન પત્ર એ આવેદન પત્રને આધીન છે. આવેદન પત્રની વિરુદ્ધ કોઈ પણ જોગવાઈમાં નિયમન પત્ર હોય તો તે જોગવાઈ રદબાતલ થતી હોય છે. હવે ત્રાહિત પક્ષ એટલે કે ત્રીજો પક્ષ, ત્રાહિત પક્ષ એ આવેદન પત્રની જોગવાઈનો લાભ લઈ શકે, જ્યારે નિયમન પત્ર એ કોઈ જોગવાઈનો લાભ લઈ શકે નહીં. હવે આવેદન પત્રમાં જે આપણે કલમો હતી, જે કલમો વિશે સમજ્યા હતા, તો છેલ્લે એક પોઈન્ટ પાડી દેવાનો આવેદન પત્રની કલમો. તો આવેદન પત્રની જે કેટલી કલમ ભણે અભ્યાસ કર્યો હતો, આપણે છ કલમનો અભ્યાસ કર્યો હતો, નામની, રજિસ્ટરની, ઉદ્દેશની, મૂડીની કલમ, જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમ, બરાબર. છેલ્લો પોઈન્ટ તો કે નિયમન પત્રમાં એના પ્રકાર હતા, શેરમૂડીના પ્રકાર, એની ફેરબદલી, જપ્તી, સંચાલક મંડળ, સભા સંચાલનના હિસાબો, મતાધિકાર વગેરેની જોગવાઈ કરવામાં આવતી હોય છે. આપણને પ્રશ્નના જે મુદ્દા કર્યા હોય ને એ પણ આપણે લાઈન ટુ લાઈન લખી અને ને તફાવત, આ તમારો જે તફાવત હતો આવેદન પત્ર અને નિયમન પત્ર, તો આજે આ તફાવત અહીંયા પૂર્ણ કરી અને આપણું આ જે ચેપ્ટર હતું એ પણ અહીંયા પૂર્ણ થાય છે. તો તમારે આજે ઘરે હોમવર્કમાં બે પ્રશ્ન જે ચલાયા એ નિયમન પત્રમાં
સમાવવામાં આવતી વિગતો, એની કાનૂની જોગવાઈ અને ત્રીજો પ્રશ્ન છે એનો તફાવત. આ તફાવત, આ ત્રણ પ્રશ્નો તમારે ઘરે તૈયાર કરવાના રહેશે. અને એની બાદ આવે છે એનું સ્વાધ્યાય, એ સ્વાધ્યાય પણ તમારે ઘરેથી લખવાનું રહેશે. હવે પછીનું જે ચેપ્ટર આવશે, નવું ચેપ્ટર, ચેપ્ટર નંબર 6 વિજ્ઞાપન પત્ર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું ચેપ્ટર નંબર 6 વિજ્ઞાપન પત્ર. થેન્ક યુ.